नमस्कार मित्रों, रियल काठियावाड़ी टेस्ट रसोड़ा में बधानु स्वागत है। वरसाद आवी रह्यो छे, धीमो धीमो वरसाद आवी रह्यो छे अने आ वातावरण में आपणे मोज लेवानी छे लसणिया बटेटानी। तेल आवी जाय त्यां सुधी में आपणे ग्रेवी बधी कम्प्लीट करी राखी। बे आपणे तमालपत्र नाख्या छे, तेल आपणुं आवी गयुं छे। हवे पहेला आपणे आ छेड़िया मरचा चार नंग लीधा था अने तेनो वघार नाखी छे। आ छे आदू, दोढ़ इंच जेटलो आपणे आदू लीधो छे अने आ छे देशी लसण। आ छे दोढ़ नंग बे नंग टमेटा छे मीडियम साइजना अने ग्रेवी छे। तो आपणे आ अढी चमची मरचो लई लीधो छे अने आ लसण अहीं थोड़ा खूब तीखा होय तो मजा आवे छे, तो आपणे आ मरचो एड करी दईशुं। हवे तेने मिक्स करी लईए। આપણે જે મરચો લીધો હતો તે અંદર સોંટ્યું હતું એટલે આપણે આમાં લાઈન નાખી દઈએ અને આપણે હવે અડધો કલાક પાણી નાખવાનું છે અંદર। આપણે અડધો ગ્લાસ પાણી નાખી દીધો, હવે તેની અંદર આપણે ગ્રેવી ચડવા દેવાની। આ પ્યોર લસણિયા છે ગ્રેવીવાળા। હવે ચાલો મિત્રો આમાં આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ। તમને આપણે બાપતા એક ચમચી નાખ્યો છું એટલે આપણે અડધી ચમચી જ અત્યારે નાખી રહ્યા છીએ। હવે તેની અંદર આપણે એક લીંબુ નીસી દઈશું, એક આખું નીસવી દીધું છે અને થોડુંક એક નાનું એક અડધું પીસ આપણે નીસવી દઈએ। દોઢ લીંબુ આપણે ટોટલ નાખ્યો છે લસણિયામાં। આપણી ગ્રેવી પણ એકદમ સડી ગઈ છે, માથે તેલ આવવા માંડ્યું છે ધીરે ધીરે, હવે તેને આપણે સહેજ હલાવી નાખીએ। એકદમ ઘટ્ટદાર ગ્રેવી આપણી થઈ ગઈ છે સ્પેશિયલ લસણિયે, જોઈ શકાય છે અને પ્યોર લસણની સુગંધ આવે અને જે ટેસ્ટ ખાવાની મજા આવે મિત્રો, એકે અલગ જ છે। આપણા ત્રણ નંગ બટેટા લીધા છે અને આ રીતે આપણે મેશ કરી નાખવાના છે। ગ્રેવી એકદમ ઘટ્ટદાર રાખવી હોય તો આવા બે ત્રણ બટેટાથી મેશ કરી નાખો હાથમાં, તો ગ્રેવી તમારી એકદમ ઘટ્ટદાર રહે કાંઈ પણ વસ્તુ નાખ્યા વગર। તમારે કોઈ પણ આપણે મરચું મીઠું ધાણા જીરું એટલી જ વસ્તુ નાખી છે, ધાણા જીરું બાકી છે એ આપણે છેલ્લે નાખવાનું છે। હવે તમારે એક ઉકાળો આવે ને એટલે એકદમ ગ્રેવી તમારી ઘટ્ટદાર થઈ જાય। આ રીતે કોક આખું રહ્યું હોય તો આ રીતે મેશ કરી નાખવું। હવે આપણે એને 5 મિનિટ ચડવા દેવાનું છે, ટોટલ 20 મિનિટની અંદર તમારે લસણિયા બટેટા થઈ જાય છે। તો મિત્રો તમે જોઈ શકાય છે આપણી ગ્રેવી એકદમ ચડી રહી છે ટોપ અને માથે તેલ પણ આવી ગયું છે। હવે આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે એટલે આપણે જે 1 કિલો બટેટા બાફ્યા હતા અમે 4 વ્યક્તિ ખાવાવાળા છીએ એટલે 4 જણાને થાય એટલું આપણે લીધો હતો। હવે હું આની અંદર બટેટા નાખી દઉં છું, આ 1.5 કિલો બટેટા છે, આમાં કિલો નાખવાના છે પેચર લસણિયા। આપણે બટેટા પણ નાખી દીધા છે લસણિયા રચાવાળા। હવે ઘડીક આપણે ચૂલે રાવવા દઈશું એટલે એકદમ રચો છે ને જોરદાર થઈ જાય છે, જોઈ શકો છો। હવે આપણે ખાલી ધાણા જીરું નાખ્યું એટલે આપણું બટેટા કમ્પ્લેટ। હવે મિત્રો આ છે આપણું ધાણાજીરું 2 ચમચી અને ધાણાજીરું એકદમ ફ્રેશ। હંમેશા તમારી વસ્તુ પાકી જાય પછી જો તમે ધાણાજીરું નાખો તો ધાણાજીરુંનો ટેસ્ટ એકદમ ફ્રેશ રહે છે અને મજા આવે છે, જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ ઘાટી।
લસણીયો આની સાથે બ્રેડ છે, પાવ છે, રોટલી છે, ખાઈ શકો છો. હવે આપણા કમ્પ્લીટ છે, અમે કોથમરી નાખી દઈએ. આ કોથમરી આવી ગઈ. હવે આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે ચાલો મિત્રો, આપણા લસણિયા એકદમ તૈયાર થઈ ગયા છે અને હવે તેને આપણે સેવ કરીએ. આપણે ટેસ્ટિંગ કરવા માટે હવે ચાલો મિત્રો, આપણે જે લસણિયા બટેટાની વાટ જોતા હતા, હવે બટેટા એકદમ તૈયાર થઈ ગયા છે અને આપણા મિત્ર એવા ચંદ્રેશભાઈ આપણે આરે છે, આપણા સ્પેશિયલ સબસ્ક્રાઈબર છે, અને તેની પણ ઈચ્છા હતી, એક ભાવેશભાઈ બાવરિયાની ઈચ્છા હતી કે લસણિયા બટેટા મેકો. તો આજે આપણે લસણિયા બટેટા એકદમ લાલ ઘોમ બનાવ્યા છે અને ચંદ્રેશભાઈને કહું તે પણ ટેસ્ટ કરે અને હું પણ ટેસ્ટ કરીને બતાવું. આરે આપણે બ્રેડ લીધી છે, પાવ છે, બ્રેડ છે, કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો, સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબરો માટે. હવે હું તેને ટેસ્ટ કરું છું. એકદમ વસ્તુ બેસ્ટ છે, તીખાશ છે, થોડીક લીંબુ નાખ્યું એટલે સહેજ કટાશી છે અને ખાવાની ખૂબ મજા આવે એવું લસણનો પૂરો ફ્લેવર સાથે. આપણે આદુ મરચાંની પણ ટેસ્ટ ખૂબ સરસ આવી રહ્યો છે અને લાલ મરચું પણ આપણે કશ્મીરી નાખ્યું છે, એના લીધે કલર પણ અને ટેસ્ટમાં પણ મજા આવે એવું છે. કેવું લાગ્યું સંદ્રેશભાઈ તમને? એકદમ જોરદાર છે, ચટાકેદાર, જે અત્યારે સિઝન પ્રમાણે તો જોરદાર લાગે છે. તો મિત્રો, આવા નવા વિડીયો જોતા રહેજો, લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી ચેનલ રિયલ કાંઠિયાવાડી ટેસ્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું તમારી સાથે. ચાલો ત્યારે.